मोड़ासामां माजुम डेम असरग्रस्तो लड़ी लेवाना मूडमां अमरापुर गामे हाल शांतिपूर्ण माहौल छे। गाम लोकोने अजाण राखी जमीन मापणी कराता रोष। गाम लोकोए रस्ता उपर आड़स मूकी विरोध नोंधाव्यो। अमरापुर गाम जमीन मापणी लईने नोंधाव्यो विरोध। पोलीसे महिलाओने मार मार्यानो ग्रामजनोनो आक्षेप छे। तबियत लथड़ी छतां दवा पण न करावियो। पोलीसे 50થી વધુ લોકોની હાલમાં અટકાયત કરી છે। माजुम जलाशय योजना अंतर्गत एक विस्थापित એમને અરજી કરેલી કે ભી પોતાને જે જમીન ફાળવી છે એ જમીન ઉપર અન્ય લોકોનો કબજો છે। જે સર્વે નંબર 578ની અંદર એમને કબજો અપાવવા માટે અને એ જગ્યાની માપણી કરવા માટે કલેક્ટર સાહેબશ્રીના આદેશ અનુસાર કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય એટલા માટે પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવેલ હતું। અને આજે પ્રાંત અધિકારી સાહેબશ્રી તથા સિંચાઈના અધિકારીઓ અને માપણી અધિકારીઓની હાજરીમાં માપણીની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને એનો કબજો સોંપવા માટે અરજદારને કાર્યવાહી કરવાની ચાલુ છે। 578 સર્વે નંબરમાં ડેપ્યુટી કલેક્ટર જમીન સંપાદને એક હુકમ કરીને એમને જમીન ફાળવી। હવે ત્યાં અમુક જે ઇસમો છે જેમનો અનધિકૃત કબજો હતો, જે લોકો અત્યારે વિરોધ પણ કરી રહ્યા હતા, તો આ હુકમની અમલવારી માટે અને જે અરજદાર છે એમને કબજો સોંપવા માટે સિંચાઈની આખી ટીમ અને સર્વેની ટીમ અહીંયા આવી છે। વહીવટી તંત્ર તરફથી હું પોતે છું, મારી સાથે બીજા બે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એના સાથે સિંચાઈનો આખો સ્ટાફ છે અને પોલીસમાં પણ લગભગ 50થી 100 જેટલા જે પોલીસ કર્મીઓ છે, એમાં DYSPC છે, LCBPI છે અને બીજા અન્ય જે પોલીસ અધિકારીઓ છે એ હાજર છે। અમારા ખેતરોમાં આવીને, અમારા ઘરોમાં આવી અને પોલીસ લગભગ ઓછામાં ઓછી 500થી 600 પોલીસ આવી અને અમારા બહેરોને જે હાઈને પકડી મારી અને પોલીસ સ્ટેશન લઈ જઈ છે અને બીજા વ્યક્તિઓને મારી અને સાર્વજનિક લાવી છે। તેમ છતાં આ તો રાજકીય રીતે કોઈ અમારા કોઈ નેતાઓ અમારા સામે જોતા નથી। અત્યારે પોલીસ અમારા ઉપર બહુ દબાણ કરી રહી છે। હું મારા જિલ્લા પ્રમુખ સંગઠનના મંત્રીને કહ્યું છે, જિલ્લા સદસ્યને કહ્યું, પણ કોઈ પણ નેતા અત્યારે સાર્વજનિકમાં નથી આવ્યા। રેલી સવારથી જમીન માફી માટે જેવું ગયા, જેને લઈને ગ્રામજનો ખૂબ જ ભારે આક્રોશમાં છે। સમગ્ર ગામ પોલીસ સાયરનમાં ફેરવાઈ છે, દ્રશ્યમાં જોઈ શકો છો। પોલીસ તંત્ર દ્વારા મહિલાઓ સહિત 50થી વધુ વ્યક્તિઓને પોલીસ ફેરફારો સાથે અહીંયા લાવવામાં આવ્યા છે। એ લોકોની માંગ છે કે રૂમમાં જઈને જે કોઈ જમીન હતી આ લોકો અસરગ્રસ્તોને ફરજ મળી હતી, એના ઉપર તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક હક જમાવી જમીન પાછી લેવાનો પ્રયત્ન કર્યો એવો આક્ષેપ સાથે તમામે તમામ વિસ્થાપિતોને અહીંયા પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા છે। ત્યારે આક્રોશમાં આવેલા તમામે તમામ જે અસરગ્રસ્તો છે પોતાની જમીન પરત મેળવવાની તેઓ માંગ કરી રહ્યા છે। શૈલેષ પંડ્યા, સંદેશ, અરવલ્લી। બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ મહુડાના અર્કને ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે તેવી માંગ કરી હતી। રાજ્યમાં ફરી એક વખત મહુડાના દારૂને લીગલ કરવાની માગણી ઉઠી છે। બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ મહુડાના દારૂને લીગલ કરવાની માંગ કરી પ્રભુ વસાવાએ કહ્યું છે કે મહુડાનો અર્ક આરોગ્ય માટે ઘણો જ ફાયદાકારક હોય છે, તેથી તેને વેચવા માટેની છૂટી આપવી જોઈએ। આમ કરવાથી આદિવાસી વિસ્તારના લોકોના જીવન ધોરણમાં પણ સુધારો આવશે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકાર દ્વારા આ પ્રકારના મહુડાના અર્કનું ઔષધિ કેન્દ્રો અને સરકાર દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ જ કારણે ગુજરાત સરકારે પણ મહુડાનું અર્ક બનાવી અને તેનું વેચાણ કરે તેવી રજૂઆત સાંસદ દ્વારા કરવામાં આવી છે। મહુડાના ફૂલ આજે એ પ્રોટીનથી ભરપૂર હોય છે, પ્રેગ્નન્સી મહિલાઓ માટે પણ આશીર્વાદરૂપ હોય છે, તો આવી રીતે ગુજરાતમાં પણ આ અર્કનું એનું ઉત્પાદન થાય એને મેડિસિનલ એના ફોર્મેશન સાથે, તો એ ખૂબ જરૂરી છે। અને મહુડાનું જે આપણે ડોળી છે એમાંથી જે તેલ નીકળે છે એ પણ B12 માટે ખૂબ જ ઉપયોગી હોય છે। મહુડાની કોઈ પણ પ્રોડક્ટ B12 વધારવા માટેનું અક્ષીર એમાંથી ઇલાજ થાય છે। રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્ન નોંધણીમાં ગેરરીતિ થઈ રહી છે, જેનો દાવો કર્યો છે સરદાર પટેલ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે। સરદાર પટેલ સેવા દળ દ્વારા લાંબા સમયથી લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર કરવા લડત ચલાવાઈ રહી છે, જેના માટે સુરતમાં આગામી 10 ઓક્ટોબરે સર્વે સમાજના પ્રતિનિધિઓની બેઠક બોલાવાઈ છે।
લાલજી પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન નોંધણી દરમિયાન નિયમનો ભંગ થતો હોવાનો ખુલાસો કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. રાજ્યમાં 4130 લગ્ન બોગસ થયા છે, જેના ડેટા જાહેર કરવામાં આવ્યા. બનાસકાંઠાના સમૂહનામાં 159 બોગસ લગ્ન થયા છે, તો બનાસકાંઠાના બાલુંદ્રામાં 70 બોગસ લગ્ન થયા. અમરેલીના વડિયા ખાતે 1639 બોગસ લગ્ન થયા હોવાની વિગત જાહેર કરાઈ છે, તો ખેડાના લસુંદ્રા ખાતે 460 બોગસ લગ્ન થયા છે, તો આણંદ ખાતેના રેલ, વલ્લી, ખાકસર અને જીનજમાં 1802 બોગસ લગ્ન થયા હોવાનું લાલજી પટેલે નિવેદન આપ્યું છે. આ લગ્નમાં લગ્નની વિધિ જ નથી થઈ, તેમ છતાં પણ નોંધણી થઈ હોવાનું જાણવા મળ્યું છે. હવે વાત કરીશું અંબાજીની, કે જ્યાં પ્રસાદ નહીં પરંતુ મા અંબાની આડમાં ભક્તોના જીવ સાથે ચેડા કરનારો અખાદ્ય પદાર્થ હતો. લાલચી દૂતારોએ મા અંબાના પ્રસાદને પણ ના છોડ્યો. રૂપિયા કમાવાનો શોર્ટકટ માર્ગ અપનાવનારા દૂતારાઓએ લોકોની આસ્થાને કમાણીનું સાધન બનાવ્યું અને પ્રસાદના નામે અખાદ્ય વસ્તુ ખવડાવીને રાતોરાત માલામાલ થવા લાગ્યા. વિવાદ વકર્યા બાદ મોહિની કેટરર્સ પાસેથી કોન્ટ્રાક્ટ લઈને જે કંપનીને પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો એ શ્રી ટચ ફાઉન્ડેશન પણ દૂધથી ધોયેલી નથી, એટલે કે ચોરના ભાઈ ઘંટી ચોરને ચંબાજીના પ્રસાદનો નવો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો. શ્રી ટચ ફાઉન્ડેશન આ એ જ કંપની છે જેના પર ભૂતકાળમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરવાનો ધબ્બો લાગી ચૂક્યો છે. આ કંપની અગાઉ પ્રસાદમાં દૂધની જગ્યાએ પાવડર નાખતી હતી. જોકે હકીકત એ પણ છે કે બનાસકાંઠાના કલેક્ટરે કોન્ટ્રાક્ટ આપતાની સાથે જ શ્રી ટચ ફાઉન્ડેશનને અત્યારથી જ સર્વોચ્ચ ગુણવત્તા જાળવવાનું સર્ટિફિકેટ પણ આપી દીધું. જોકે જે મુદ્દો લાખો લોકો સાથે જોડાયેલો હોય એ મુદ્દામાં રાજનીતિની એન્ટ્રી ન થાય એવું તો કેવી રીતે બને, અને પ્રસાદના મુદ્દા પર પણ હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ ગઈ. તો પશુપાલકોને અપાઈ છે એક મોટી ભેટ, હવે ઘર આંગણે જ પશુ સારવાર કેન્દ્ર શરૂ કરી દેવાશે. ગુજરાતના પશુપાલકોને મુખ્યમંત્રીશ્રીએ આપી છે વધુ એક ભેટ. ગુજરાતમાં તમામ ગામોમાં ઘર આંગણે પશુ સારવાર સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ચાલુ વર્ષે 250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે, જેનાથી રાજ્યના 2500થી વધુ ગામને તેનો લાભ મળશે. 200 નવીન ફરતા પશુ દવાખાના બિન આદિજાતિ વિસ્તારમાં શરૂ કરાશે અને 50 નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે, જેના માટે કુલ 17,75,00,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. નવા વર્ષના નાણાકીય બજેટમાં 250 જેટલા ફરતા પશુ દવાખાનો શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા જે નાણાકીય ફાળવણી કરવામાં આવી એ પૈકીના 200 નવીન ફરતા પશુ દવાખાના બિન આદિજાતિ વિસ્તારમાં અને 50 નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે અને તેમના નેતૃત્વમાં ભારત દેશ ઝડપથી વિકાસ પણ કરી રહ્યો છે અને તેમની સાથે અમારા રાજકીય સંબંધો પણ ઘણા સારા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નાણાકીય સુરક્ષા પર ઓલિમ્પિયાડને સંબોધન કરતા આશા વ્યક્ત કરી હતી કે રશિયા અને ભારત નાણાકીય સુરક્ષા અને સાયબર અપરાધના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે. જોકે આ પહેલીવાર નથી કે જ્યારે પુતિને ભારત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હોય. ગયા મહિને પણ રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે સારું કામ કરી રહ્યા છે. સાથે જ રાષ્ટ્રપતિ પુતિને ઉમેર્યું હતું કે અમારા ખાસ મિત્ર પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષો પહેલાં મેક ઇન ઇન્ડિયાની શરૂઆત કરી હતી, ત્યારે આજે ભારતની અર્થવ્યવસ્થા પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. એશિયન ગેમ્સનો આજે 12મો દિવસ છે, ત્યારે ભારત મેડલના શતક તરફ આગળ વધી રહ્યું છે. ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સનો આજે 12મો દિવસ છે, ત્યારે 19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 84 મેડલ જીત્યા છે, જેમાં 21 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે અને 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ત્યારે આજના 12મા દિવસની જો વાત કરવામાં આવે તો તીરંદાજીના કમ્પાઉન્ડ રાઉન્ડમાં જ્યોતિ સુરેખા, અદિતિ ગોપીચંદ સ્વામી અને પ્રણીત કૌરની ત્રિપુટીએ ભારત માટે ગોલ્ડ જીત્યો છે। ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈની ટીમને 230-219 થી હરાવ્યું। આ પહેલા ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાની ટીમને 233-229 થી હરાવ્યું હતું અને ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 231-220 થી પરાજય આપ્યો હતો। 50 કિલોગ્રામ વજન વર્ગની સેમિફાઇનલમાં પૂજા ગેહલોત જાપાની રેસલર સામે 10-0થી હારી ગઈ હતી। હવે પૂજા બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે। સાથે જ પંખાલને સેમિફાઇનલમાં 3 વખતના વિશ્વ ચેમ્પિયન જાપાની કુશ્તીબાજ અકારી ફુજીનામી સામે હારનો સામનો કરવો પડ્યો હતો। બાઇડેનના કૂતરાને વ્હાઇટ હાઉસની બહાર ફેંકી દીધો। 11 લોકો પર હુમલા બાદ કાર્યવાહી કરવામાં આવી। અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના કૂતરા કમાન્ડરને વ્હાઇટ હાઉસમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે। તેણે સિક્રેટ સર્વિસની એક મહિલા અધિકારીને બટકું ભર્યું। 11મી વખત હતું કે જ્યારે બાઇડનના કૂતરાએ વ્હાઇટ હાઉસ અથવા તો સિક્રેટ સર્વિસ સ્ટાફ ઉપર હુમલો કર્યો। બાઇડનના પત્ની જીલના પ્રવક્તા એલિઝાબેથ એલેક્ઝાન્ડરે બુધવારે યુએસ પ્રેસિડેન્શિયલ પેલેસમાંથી કમાન્ડરને હટાવવાની પુષ્ટિ કરી। તેમણે કહ્યું કે કમાન્ડર હવે વ્હાઇટ હાઉસમાં નથી। રામાસ્વામીએ કહ્યું કે વ્હાઇટ હાઉસમાં સીઈઓ રાખવાનો સમય આવી ગયો છે અને આ નિવેદને ચર્ચાઓ જગાવી છે। અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ કહ્યું છે કે હવે વ્હાઇટ હાઉસમાં સીઈઓ રાખવાનો સમય આવી ગયો છે। તેમણે કહ્યું કે મેં અબજો ડોલરની કંપનીઓ બનાવી છે, મને લાગે છે કે હવે વ્હાઇટ હાઉસમાં પણ સીઈઓ હોવા જોઈએ। એક ઇન્ટરવ્યૂમાં રામાસ્વામીએ કહ્યું છે કે હું રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના માર્ગ પર છું। 6 મહિના પહેલાં આ દેશના મોટાભાગના લોકોને ખબર પણ ન હતી કે હું કોણ છું। તે જ સમયે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે બુધવારે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી અને આ દરમિયાન સુનકે મોટું નિવેદન આપ્યું છે। બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે બુધવારે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। આ દરમિયાન તેમણે કહ્યું કે એક પુરુષ હંમેશા પુરુષ હોય છે અને એક સ્ત્રી હંમેશા સ્ત્રી હોય છે। આ સામાન્ય જ્ઞાનની વાત છે। લોકોને એવો ભ્રમ ન કરાવવો જોઈએ કે તેઓ તેમની ઈચ્છા પ્રમાણે તેમના સેક્સની પસંદગી કરી શકે છે। સુનકે કહ્યું, અમે આ દેશને બદલવા જઈ રહ્યા છીએ અને તેનો અર્થ જીવન એટલે જીવન। આ એક વિવાદાસ્પદ જાપાનમાં આવેલા ભૂકંપના લિસોટા હજુ તો સુકાયા પણ નથી, ત્યાં સુનામીનો એલર્ટ અપાયો છે। છેલ્લા ઘણા સમયથી વિશ્વના વિવિધ દેશોમાંથી કુદરતી આપદાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે જાપાનમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા। ત્યાં ફરી સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું। જાપાનમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, જેની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે। ભૂકંપને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે। જાપાનના સમય મુજબ સવારે 11 વાગે ભૂકંપ આવ્યો। લોકોમાંથી ભૂકંપનો ડર હજુ દૂર ન થયો ત્યાં હવામાન વિભાગે હજુ એક એલર્ટ જાહેર કર્યું છે।